તો આપ જોઈ રહ્યા છો બિગ ડિબેટ ડી સાથી. જી હા, નમસ્કાર, હું છું આપની સાથે સંધ્યા. ગાય માતા, આપણે તેને માતા કહીએ છીએ, 33 કરોડ દેવી દેવતાઓનો જેમાં વાસ છે. કામ ધેનુ પણ કહેવામાં આવે છે, કારણ કે ઈચ્છા પૂરી કરે છે આ ગાય માતા. પરંતુ જે ઘાસચારો અત્યારે અમે ખવડાવી રહ્યા છે, ફક્ત તેમની પાસે લગભગ 1-2 દિવસ માટેનો જ આ ઘાસચારો છે. અને માટે જ હવે જે ગૌશાળાના સંચાલકો છે, તેઓએ હવે સરકાર સામે બાયો ચડાવી છે, કારણ કે આ સરકાર બહેરી મૂંગી છે, તેમને કંઈ જ સંભળાતું નથી. આ અબોલ જે પશુઓ છે તેમનો અવાજ તો નથી સંભળાતો, પરંતુ ગૌ સંચાલકો જે કહી રહ્યા છે, જે તેમની માંગ મૂકી રહ્યા છે, તે પણ નથી સંભળાતી. સવાલ અહીંયા એ છે કે નિરાધાર થઈ ગઈ છે આ ગૌશાળા, આધાર કોણ બનશે? છેલ્લા લગભગ 10-12 વર્ષથી આ જ પરિસ્થિતિ છે, અને આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે અહીંના સંચાલકો. લગભગ ફક્ત દિશાની આ વાત નથી, પરંતુ સમગ્ર ગુજરાતમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે. કયા પ્રકારની પરિસ્થિતિનો અહીંયા સામનો કરવો પડી રહ્યો છે તે આપણે સીધા જ અહીંના જે સંચાલકો છે અને ગૌસેવકો છે તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું. જી, સૌથી પહેલા આપની પાસે આવીશ. આખરે આપનો સવાલ શું છે? 2017માં જે પૂર આવેલું, એના કારણે બહુ મોટું નુકસાન ગૌશાળા પાંજરાપોળોને થયેલું, અને એના માટે મેં 19 માર્ચે સરકારને આવેદનપત્ર આપેલું અને સરકારને આ પ્રશ્ન માટે કંઈક વિચારવા માટે કહેલું. તો આજ સુધી કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર, અને આજ જ્યારે અમારે જાહેરાત કરવી પડી કે 1.5 મહિના સુધી તમે કોઈ વિચાર નથી કર્યો, હવે આમાં પશુઓ પાસે અમારી પાસે ઘાસચારો નથી, અને એના કારણે અમે આ પશુઓને સરકાર હસ્તક સરકારી કચેરીમાં છોડવા માટે. એટલે છેલ્લા 1 વર્ષથી જ આ પરિસ્થિતિ છે, કારણ કે એ સમયે તો મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ 5-5 દિવસ સુધી અહીંયા રહ્યા હતા, કેશ રોલની વાત પણ કરી હતી. એટલે 1 વર્ષથી આ પરિસ્થિતિ છે કે છેલ્લા ઘણા સમયથી છે? બસ એ ગયા ચોમાસાથી આ પરિસ્થિતિ છે, પણ અમે જે પરિસ્થિતિમાંથી જેટલું અમારાથી ડોનેશન લાવીને થઈ શકતું હતું એટલું બધું જ અમે કર્યું છે, પણ હવે અમારાથી પહોંચાય તેવી સ્થિતિ નથી, અને એટલે જ અમે રાજ્ય સરકારને વિનંતી કરી, અને છેલ્લા 17 વર્ષમાં ક્યારે પણ રાજ્ય સરકારે એક પણ પૈસો ચૂકવ્યો નથી આના માટે. 17 વર્ષમાં એક પણ પૈસો ચૂકવવામાં આવ્યો નથી, તો પછી પૈસા જાય છે ક્યાં? શું આ ફંડ આવે છે, એક અલાયદું ફંડ ઊભું કરવામાં આવે છે, તો પછી એ પૈસા જાય છે ક્યાં? કારણ કે ઘણા બધા કૌભાંડ પણ સામે આવ્યા છે, શું આમાં પણ આ પ્રકારનું કૌભાંડ થયું હશે? મે બી કૌભાંડની સંભાવનાઓ પણ છે. જેમ કે ગઈ વખતે પૂર વખતે સરકારે એવો નિર્ણય કર્યો કે સાગર દાણ છે બધી જ જગ્યાએ પહોંચાડવામાં આવે. મળતી માહિતી મુજબ, કોઈ અધિકૃત માહિતી નથી, પણ મળતી માહિતી મુજબ સાગર દાણનો જે નિર્ણય થયો, અને બનાસ ડેરી એ દાણ બધી જગ્યાએ પહોંચાડવાની જવાબદારી લીધી. કહેવાય છે કે બનાસ ડેરીને પૈસા સરકારે ચૂકવી દીધા છે, પણ આજ સુધી ખેડૂતોને કે ગૌશાળા કે પાંજરાપોળ સુધી પહોંચ્યું નથી. તો એ ગયું ક્યાં? એ સાગર દાણ છે ક્યાં અત્યાર સુધીમાં? એટલે કૌભાંડ 100% થાય જ છે. જી, સાગરદાન છે ક્યાં? કોંગ્રેસ તરફથી પ્રકાશભાઈ પણ આપણી સાથે જોડાયા છે. શું કહેશો, આ સાગરદાન ગયું ક્યાં? જ્યારે અહીંયા પૂર આવ્યું હતું, કોંગ્રેસે પણ એટલી જ મહેનત કરી હતી, બીજેપીના જે કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, તેઓ પણ અહીંયા મહેનત કરી હતી, પણ આખરે જે લોકો સુધી પહોંચવું જોઈએ, જે અબોલ પશુઓ સુધી પહોંચવું જોઈએ, શા માટે નથી પહોંચી રહ્યું? 2015 અને 2016માં પૂર આવ્યું, 2017માં પણ પૂર આવ્યું. એ વખતે કેટલા પશુઓ તણાઈ ગયા, મરી ગયા, દટાઈ ગયા, ટેટોડા ગૌશાળાના પણ કેટલાય પશુઓ તણાઈ ગયા, બીજી ગૌશાળાઓમાં પણ તણાઈ ગયા. રાજ્ય સરકાર આવે, રાજ્ય સરકાર જાહેરાત કરે અને હું અમને આ ઘાસચારો મળશે, દાણ મળશે, એ નથી મળ્યું, એ વાસ્તવિકતા છે. એનાથી ઉપર જઈને મારે વાત એ કરવી છે કે રાજ્ય સરકારે પોતાનો સર્વે કરાયો, રાજ્ય સરકારે સર્વે કરાવી અને જેટલા પશુઓ તણાઈ ગયા હતા, મરી ગયા હતા, એમની એજન્સી દ્વારા સર્વે કરાયો, અને 140 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ કલેક્ટરશ્રી બનાસકાંઠાના હેડે મૂકી, અને એમને જેને જેને નુકસાન થયું એવાને ચૂકવવાનો નિર્ણય લીધેલો. પરંતુ આજ સુધી પણ મને ખબર પડી નથી કે 140 કરોડ રૂપિયા ચૂકવવામાં કેમ ના આવ્યા, અને પાછા પરત સરકારમાં કેમ જતા રહ્યા, એનો પ્રશ્ન આજે પણ ઊભો છે. એટલે પછી આ ગયા ક્યાં, વાયા ક્યાં જતા રહ્યા, પાણીમાં ડૂબી ગયા, કોઈ ચાવ કરી ગયું, શું લાગે છે આમાં? આમ તો સ્પષ્ટ રીતે વાત આવી છે, મારા આગળના મહાનુભાવે વાત કરી છે. હવે ખાલી માત્ર હેડ ઉપર પૈસા આવા અને જવા, અને પાંજરાપોળો સુધી જ્યારે પૈસા પહોંચતા ન હોય, અમારી જિંદગીમાં અમે સમજદાર થયા ત્યારથી આ ગૌસેવા અને જીવદયા સાથે સંકળાયા છીએ. અત્યારે જે વિકટ પરિસ્થિતિ છે એવી પરિસ્થિતિ ક્યારેય નથી. અત્યારે માત્ર વાતો સાંભળીએ છીએ, આશ્વાસનો જોઈએ છીએ, અમારી પાસે હવે બીજો કોઈ જ વિકલ્પ નથી. આ પશુઓને જીવાડવા માટે અમે
રખડીશું, ભટકીશું. છેવટે અમારું હૃદય છે એ ખરેખર બહુ કહી શકાતું નથી. આ પશુની હાલત જોઈએ, આપણી આંખોમાં અમે આંસુ જોઈ શકીએ છીએ. કદાચ કોઈ ઘરનો વ્યક્તિ સાથે કદાચ આ થયું હોય એ પરિસ્થિતિ અમે આપની અત્યારે જોઈ રહ્યા છીએ. અને ઘણા બધા લોકો જ્યારે અમે એની વ્યથા સાંભળી ત્યારે એ પણ સામે આવ્યું કે ઘણા બધા લોકોના ઉપર કર્જ પણ છે, દેવું કરીને તેઓ આ જે અબોલ પશુઓ છે તેમને ખવડાવી રહ્યા છે, પીવડાવી રહ્યા છે. હવે આ જે અમારી પાસે અહીંયા ભરતભાઈ કોઠારી મારી કાંઠ પાંજરા પોળની અંદર જે પશુઓ છે, આમ જોવા જોઈએ તો એ બધા કસ્ટોડિયન છીએ અમે સરકારના. આ બધા પશુઓ મેં ગેરકાયદેસર રીતે કતરી જતી ગાયો હતી એ બચાવીને એ ભેગી કરી છે. એને સાચવવાની જ્યારે એ ભગવાને એને જીવાડવાનું લખ્યું હતું એટલે અમારી પાંજરાપોળમાં આવી છે. અને આજે જ્યારે ઘાસ વખતી હોય ત્યારે અમારી શું સ્થિતિ થાય? અમારી પાસે આજે અમે ક્યારેક ફંડ ભેગું કરતા નથી. જે બી આવે છે એ સંપૂર્ણ રીતે અમે ખર્ચ કરતા હોઈએ છીએ. આજે ખર્ચ કરવા છતાં અમારી પાસે જે કંઈ શક્તિ હતી એ પ્રમાણે અમે ભેગું કર્યું. હવે ઘાસની પણ વ્યવસ્થા નથી અને સરકાર પાસે આ જે વ્યવસ્થાઓ છે બીજે જ્ઞાનથી મંગાવી પણ પાંજરાપોળને નિભાવવી જોઈએ. કારણ કે અમે જે કામ કરીએ છીએ એ કસ્ટોડિયન છીએ સરકારના. આ જે ગાયો છે બધી ખરેખર ફરજ આર્ટિકલ 48 નીચે સરકારે કરવાનું છે, એ સરકારી કામ અમે કરીએ છીએ. આ પરિસ્થિતિ તો છેલ્લા અમારી જિંદગીમાં અમે ક્યારેય જોઈ નથી, એવી પરિસ્થિતિમાંથી અમે પસાર થઈ રહ્યા છીએ. જે ભાઈ વાત કરી રહ્યા છે, ભાઈને હું થોડો મારા શબ્દોમાં હું સમજાવવાનો પ્રયત્ન કરું તો રસ્તા પર જે રખડતી હોય છે, રખડતા ઢોર હોય છે, કોર્પોરેશન જે ગાડીમાં લઈ જાય છે તે અહીંયા મૂકી જતા હોય છે. અહીંયા મૂકી તો જરૂર જાય છે પરંતુ ખર્ચો નથી આપતા. સવાલ એ છે ખર્ચો કાઢશે કોણ, કેવી રીતે કાઢવામાં આવશે આ ખર્ચો? કારણ કે જે આપના મહેનતે થઈ રહ્યું છે આપ કરી રહ્યા છો, સરકાર પાસે શું આજીજી આપ? સરકાર ઘાસચારો આપે, ઘાસચારો તો હડેલો આપે, ગઈ વખત અમને ઘાસચારો આપ્યો હતો પણ એમાં અડધો હડેલો અડધો અમારે ઘાસચારો નથી. અભી હાલ અમારા જોડે પશુ છે, એમને અમને સારું શું તો સરકાર મદદ કરે તો જ સરકાર અમારી શક્યતા નથી. અમારે કેપેસિટી બહાર એને જે આપે છે એ પણ સડેલું આપવામાં આવે છે. કેવો કેવા પ્રકારનું અહીંયા ઘાસ આપવામાં આવે છે અને હવે કેટલો જથ્થો બાકી રહ્યો છે આપને શું લાગે છે? જી ઘણા બધા લોકો અહીંયા છે એમને પૂછીએ, ભાઈ કદાચ શરમાઈ રહ્યા છે અત્યારે કહેતા, પરંતુ હા આપ શું કહેશો? જથ્થો ખૂબ જ ઓછો છે. જ્યારે આપણા ઘરમાં આપણે સારું ખાતા હોઈએ, ઇન્સાનો સારા ખાતા હોઈએ અને આપણે આપણા ધર્મ પ્રમાણે ગાયને માતા માનીએ છીએ ત્યારે અમને આવું સડેલું ખવડાવવાનું, અને જથ્થો ખૂબ જ ઓછો છે અને ખૂબ ભયંકર પરિસ્થિતિ, સરકારને તાત્કાલિક સહાય કરવી જોઈએ. જી સરકારે તાત્કાલિક સહાય કરવી જોઈએ. જી સીએમ પણ આવવાના છે આવતીકાલે, તો શું આપ રજૂઆત કરવાના છો? સીએમ સાહેબ પહેલા પણ આપે કહ્યું કે 5 દિવસ અહીંયા રોકાયા હતા, રોકાવું એ બહુ મહત્વનું નથી, કામ થવું જોઈએ. આવતીકાલે સીએમ સાહેબનો કાર્યક્રમ છે અને એના અનુસંધાને પાંજરાપોળને આશ્વાસન પણ આપ્યા, પણ છતાં પણ એ બધા આશ્વાસનો ઠગારા છે. આ પાંજરાપોળો અને ગૌશાળાઓ છે એ લોકો પાસેથી ડોનેશન ઉઘરાવી ઉઘરાવીને ચલાવે છે. આજે જે સંચાલકો છે એ તંગ આવી ગયા છે. આજે જ્યારે આંખમાંથી આંસુ નીકળતા હોય તેની પરાકાષ્ઠા શું હોય? આ સરકાર સંવેદનહીન સરકાર થઈ ગઈ છે. જે ગૌશાળા સંવેદનહીન આપ કહી રહ્યા છો પ્રકાશભાઈ, પરંતુ 6-6 લોકો આપ છો અહીંયા, કોંગ્રેસ તરફથી છો, ધારાસભ્યો છો, આપે શું રજૂઆત કરી છે? અમારા પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવાભાઈ રબારીએ ઘણી વખત સરકારમાં રજૂઆત કરી છે અને ગઈ વખત કલેક્ટર સાહેબે રજૂઆત કરી, રાજ્ય સરકારમાં રજૂઆત કરી, અને રૂપાણી સાહેબ ડીસા આવ્યા ત્યાં તારે પ્રાંત ઓફિસમાં બેઠા હતા, બેઠક કરી હતી ત્યારે પણ રૂબરૂમાં ચર્ચા થઈ છે. અને એમને એ વખતે પણ કહ્યું હતું કે આ વખતે ખેડૂતોને કે પશુપાલકોને કોઈ નુકસાન થયું હશે તો એમને અમે શક્ય હશે એટલી રાજ્ય સરકાર વધારેમાં વધારે મદદ કરીશું. પરંતુ આપે એ શબ્દ ન સાંભળ્યો કે શક્ય થશે તેટલી રજૂઆત, એટલે એટલી જ અહીંયા આપને સહાય કરવામાં આવશે. લગભગ આપને જણાવી દઉં બનાસકાંઠામાં 97 જેટલી ગૌશાળાઓ છે. કેટલા પશુઓ હશે? 55,000 પશુઓ છે અને એક દિવસનો જો ખર્ચ લગભગ 10,000 ગણીએ તો 3-4 લાખ જેટલો થતો હશે. ના ના, 55,000 પશુમાં એવરેજ 30 રૂપિયા એક પશુ ના ગણવાના. 30 રૂપિયા લગભગ એક દિવસનો 1.5 કરોડ રૂપિયાનો ખર્ચ છે. 1.5 કરોડ રૂપિયાનો ખર્ચ આવે ક્યાંથી? આપ કાઢો કેવી રીતે પછી? અત્યારે અમે બધી સંસ્થાઓ ડોનેશન ઉપર ચાલતી હતી, ડોનેશન આવતું જ હતું. અત્યારે બી મારે એવરી યર 9 કરોડ રૂપિયા આ પાંજરાપોળ માટે જોઈએ છે. એવરી યર 9 કરોડ, અહીંયા લગભગ 8-10 હજાર જેટલા પશુઓ છે.
એ 9 કરોડ રૂપિયાનું બજેટ મારું હતું, પણ આ વખતે આ પૂરના કારણે, ઘાસચારો તણાઈ જવાના કારણે મારું બજેટ તૂટી ગયું છે. અમે સરકાર પાસે ક્યારે ભીખ માંગવાની અમારી તૈયારી નથી હોતી, પણ જ્યારે સરકારને પોતાની જવાબદારીમાંથી ચૂકવાની વાત કરે છે, આ અમે કસ્ટોડિયન તરીકે, સાહેબે જેમ કીધું તેમ અમે કસ્ટોડિયન તરીકે આ પશુને નિભાવતા હોઈએ છીએ. કોર્પોરેશન અમારે ત્યાં પશુ મૂકી દે છે તો 1 ટાઈમ 1000 આપવાના હોય છે, એ પણ નથી આપતા. અને એ ક્યારે છેલ્લે ક્યારે મળ્યા હશે આપને? એક પણ વખત નહીં, એક પણ વખત નથી મળ્યા. અને છેલ્લા કેટલા સમયથી આ પરિસ્થિતિ? આ પરિસ્થિતિ છેલ્લા 17 વર્ષથી, જ્યારે પૂર્વમાં સરકારો આપતી હતી, રાજ્ય સરકાર જ્યારે આપતી હતી ત્યારે તત્કાલ મુખ્ય પ્રાઇમ મિનિસ્ટર રાજીવ ગાંધી હતા, ત્યારે પૂરા બનાસકાંઠાની મુલાકાત લઈ અને એમને તાત્કાલિક કેશ ડોલ ચૂકવી હતી. એના પછી કેશુભાઈની સરકાર હતી ત્યારે પણ 2001માં કેશ ડોલ ચૂકવાની છે, પણ નરેન્દ્ર મોદીભાઈના આયા પછી આજ સુધી 1 રૂપિયો પણ ચૂકવાનો નથી. અરે આ તો વિકાસની વાતો થઈ રહી છે, વિકાસ કઈ તરફ જઈ રહ્યો છે, શું કહેશો દાદા આપ? શું કહેશો? વિકાસ તો થાય છે, પણ અત્યારે હાલ જે ગૌ અહીંયાથી આવે છે સવાલ, કોનો વિકાસ થાય છે, કોનો થાય છે વિકાસ? ભાજપના જે નેતાઓ અને એમના કાર્યકરોનો વિકાસ થાય છે બેન. અહીંયા જે પણ છે ગાયો છે, બનાસકાંઠાની હોય, પાંદરાપોળ હોય કે ગુજરાતની કોઈ પણ હોય, પાંદરાપોળ જયારે પાંદરાપોળની વાત આવતી હોય તો એ સરકાર વતી કામ કરી રહ્યા છે. જયારે સરકાર વતી કામ કરી રહ્યા હોય ત્યારે એનો સંપૂર્ણ નિભાવ ખર્ચ ગુજરાત સરકારની આવે છે. અને આ કતલખાનાની જયારે વાત આવી હતી ત્યારે તો રાજનીતિ બહુ જોરશોરથી ચાલી હતી, કારણ કે વોટ લેવાના હતા. રાજકીય પાર્ટીઓનું કામ જ આ રહી ગયું છે, વોટ લેવા માટે ગાયનો ઉપયોગ કરવાનો છે, ગૌ માતાનો. ચૂંટણી ટાણે અમને ગાયો યાદ આવે છે અને ગૌ માતાનું નામ આગળ કરીને ચૂંટણી જીતે છે. મારી ભોળી પ્રજા અહીંયાથી વારંવાર ખોબલે ખોબલે મત આપીને સરકાર ચૂંટી લાવે છે, પણ ક્યારે પણ ગાયોની અમને દરકાર લીધી નથી. અને અમારું આ ગૌશાળા, અમે બચપનથી, હું ગામનો જ વતની છું, બચપનથી જોતા આવ્યા છીએ કે અમારા ભરતભાઈ ખૂણે ખૂણે રખડી રખડીને ગાયો માટે ઘાસચારો માગી માગીને લાઈન બચાવે છે ગાયો. સરકારે ક્યારેય મદદ કરી નથી. હજારો લાખો એકર અમારી ગૌચરની જમીનો સરકારે વેપારીઓને ફાળવી દીધી. જ્યારે માગણીની કે ઘાસચારાની વાત આવે ત્યારે સરકાર આંખ આડા કાન કરે છે. આજે ભાજપના આગેવાનો કોઈ ફોન ઉપાડતા નથી, અહીંયા ડિબેટમાં આવતા નથી, સાચી વાત કરવા માંગતા નથી. શા માટે ભાગી રહ્યા છે? સવાલ એ છે કે બીજેપી શા માટે ભાગી રહ્યું છે? આજે જે મીટિંગ પણ કરવામાં આવી હતી, ભરતભાઈએ ખુદ આ મીટિંગમાં હાજર રહ્યા હતા, સાંજ સુધીનું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું કે સાંજ સુધીમાં કંઈ પણ નિરાકરણ લાવવામાં આવશે. નિરાકરણ થયું છે ભરતભાઈ? એમને આપણને આશ્વાસન આપ્યું છે, પણ આવતીકાલના સીએમના પ્રોગ્રામને અનુલક્ષીને જ આશ્વાસન આપવામાં આવ્યું છે, બાકી અમારી સાથે બનાવવા તે કરવામાં આવી. અચ્છા, કારણ કે એ એક ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે અમે અમારા જે પશુઓ છે તે રસ્તા ઉપર અમે તેમને લઈ જઈશું, કારણ કે હવે અમારી પાસે ઘાસ ચારો નથી રહ્યો તો ખવડાવીએ શું. આ ચીમકી આપવામાં આવી હતી માટે આશ્વાસન આપવામાં આવ્યું છે. સવાલ એ છે કે શું સીએમના કાર્યક્રમ સુધીનું આ આશ્વાસન છે, ત્યારબાદ શું થશે? આજે પણ અમે ડિબેટમાં તેઓ સાથે વાતચીત કરી હતી, ડિબેટમાં આવવા માટે પણ કહ્યું હતું, પરંતુ હવે કોઈ પણ સરકારના જે નુમાઇંદાઓ છે, પ્રતિનિધિઓ છે, તે ફોન ઉઠાવવા સુધા તૈયાર નથી. સવાલ એ છે કે જ્યારે આપણને ભૂખ લાગે છે ત્યારે આપણે આપણા વડીલોને કહીએ છીએ, માતા પિતાને કહીએ છીએ કે ભૂખ લાગી છે, મારા માટે ખાવાનું પીરસો, અને કહેવત પણ છે કે માંગ્યા વગર માઈ ના પીરસે. અહીંયા તો છેલ્લા ઘણા દિવસથી માંગવામાં આવી રહ્યું છે, તે પણ આ ગૌ સેવકો માટે નહીં, પરંતુ અબોલ જે પશુઓ છે તેમના માટે માંગવામાં આવી રહ્યું છે. તેમ છતાં સરકાર દરકાર લેવા તૈયાર નથી. જી આપ શું કહેશો? આપે કયા પ્રકારની રજૂઆતો કરી છે અને સરકાર તરફથી કોઈ જવાબ મળ્યો છે આપને? અમે આવેદનપત્ર આપ્યા કલેક્ટર ઓફિસે, એસડીએમ ઓફિસમાં, પાછળના 2 મહિનાથી સળંગ હરરોજ એમને કહેવામાં આવે છે, પણ કોઈ પણ પ્રકારની અમારી વાત સાંભળવામાં આવતી નથી. આ બીજેપીની સરકાર, અહિંસાવાદી સરકાર, જે ગાયો માટે લડાવે છે, ઝઘડાવે છે, વોટ માગે છે, એ જ સરકાર આજની તારીખમાં બીજેપીની સરકાર આ ગાયો માટે કાંઈ જ કરવા માટે તૈયાર નથી. ભાજપના જે કંઈ અધિકારીઓ છે, જે કંઈ નેતાઓ છે, એ એમની જવાબદારીથી ભાગી રહ્યા છે, અને એક પણ વ્યક્તિ અહીંયા જવાબ આપવા માટે તૈયાર નથી, એક પણ અધિકારી જવાબ આપવા માટે તૈયાર નથી. જો આ રીતે થશે તો માત્ર 1 યા 2 દિવસમાં અમે બધી જ ગૌપાલકો આ ગાયોની સાથે કલેક્ટર ઓફિસે, મામલતદાર કચેરીએ પહોંચી જશું, અને ત્યાર પછી આની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. એમની પાણીની વ્યવસ્થા, ઘાસચારાની વ્યવસ્થા સરકારે કરવી પડશે. જી તો એ હદ સુધી હવે આ મામલો આવી ગયો છે કે સરકારે જોવાનું છે, હવે અમે કંઈ જ નથી કરવાના. 19મી તારીખે પણ વાત કરવામાં આવી હતી સરકાર સાથે, પરંતુ કોઈએ કંઈ સાંભળ્યું નથી. આ બાબતે અમે છેલ્લા 1.5 વર્ષથી ઇન્ડિવિજ્યુઅલ 182 ધારાસભ્ય, 28 એમપીને પણ રજૂઆત કરી હતી કે અમારી પાંજરાપોળો ગૌશાળાઓની સ્થિતિ બહુ નાજુક બનતી જાય છે આર્થિક,
ત્યારબાદ પણ અમે છેલ્લા બે મહિનાથી મૌખિક લેખિત ઇમેલથી આવેદનપત્ર મીડિયાના માધ્યમથી અમે જણાવી અમારી આર્થિક કફોડી હાલત કે હાલની તારીખમાં અમારી ડોનેશનથી ચાલતી હતી પણ જ્યારથી નોટબંધીની પરિસ્થિતિ સર્જાઈ છે માર્કેટનો માહોલ ખરાબ થયો છે જે દાતાઓ દાન આપતા હતા તેના પ્રવાહમાં અમાને 30% આવક છે 70% ઘટાડો થયો છે તેના કારણે અમારે સરકારની શરણે જવું પડ્યું છે કારણ કે આ તમામ જે પશુઓ છે સરકારના છે કોર્પોરેશન મૂકે છે પંચાયતો મૂકે છે ડેરી મૂકે છે અને કોર્ટ દ્વારા આમાં આવે છે એટલા માટે અમે કીધું છે કે સરકાર આપના પશુ છે અમારી જે પરિસ્થિતિ છે આર્થિક દયનીય બની છે જ્યાં સુધી અમારી પરિસ્થિતિમાં સુધાર ના થાય ત્યાં સુધી અમને પ્રતિ પશુ નિભાવ માટે અમને આપો તમે જે કંઈ કહો છો કે અમે સહાય આપીએ છીએ તે આપીએ છીએ એ બાબતની સહાય આપો છો કે 10 લાખની વસ્તુ ખરીદો 4 લાખ અમને તમે આપશું અમારી જોડે પશુઓને ખવડાવવા માટે પૈસા નથી તો અમે 10 લાખની વસ્તુ ખરીદીને 4 લાખની સહાય લેવા માટે નથી જવાના જી અને મોટો સવાલ અહીંયા એ પણ છે કે જે પણ પશુઓ અહીંયા છે તેમનાથી આ જે અહીંયા ગૌસેવકો છે તેમને કોઈ પ્રકારની આવક નથી થતી એટલે દૂધાળા પશુઓ નથી માટે કોઈ પ્રકારની આવક નથી થતી ફક્ત ગોબર જ અહીંયા કામમાં લેવામાં આવે છે જી કોઈ પ્રકારની આવક નથી થતી જો આવક ના હોય તો પછી ખર્ચ કેવી રીતે કઢાય ખર્ચમાં એવું છે કે જે દાતાઓના આવે છે દાતાઓથી પૈસા આવે છે દાતાઓના પૈસાથી ખર્ચ થાય છે બીજું કહેવાનું કે જે ઘાસચારાની તંગી છે પહેલાં જે ઘાસ અમને 2-3 રૂપિયા કિલો મળતું ગુજરાતમાં પૂર આવ્યું છે એના કારણે ઘાસચારો છે નહીં સરકાર જે છે ઘાસચારો જે છેલ્લા બે વર્ષથી મોકલે છેલ્લી કક્ષાનો અને થર્ડ ક્લાસ સડેલો ઘાસચારો જે આદિવાસી વિસ્તારમાં જે ડાંગરનો પાક થાય છે એનો ઘાસચારો છેલ્લા 4 વર્ષથી આ લોકો સ્ટોક કરીને રાખ્યો છે જે કોઈ ખાતો નથી એ સડેલો છેલ્લી કક્ષાનો ઘાસચારો જે 1 રૂપિયા કિલો પણ ના લેવાય એ સરકાર 8-9 રૂપિયા કિલો ખરીદી કરી અને 3-4 રૂપિયા કિલોનું ભાડું ચડાવીને 16-17 રૂપિયા અમને પહોંચાડે છે અને જે ઘાસચારો લાવ્યા પછી અમારે છેલ્લે નાખી દેવો પડે છે કોઈ પશુ ખાતો નથી એના કારણે અમે રાજસ્થાન અને એમપીમાંથી ઘાસચારો ખરીદીને લઈએ છીએ જે ઘાસચારો અમને 2-3 રૂપિયા કિલો મળતો હતો એનો ભાવ આજ 5-7 રૂપિયા થઈ ગયો છે સરકાર તો કહે છે કે 1 રૂપિયા કિલો મળે છે એ નથી મળતું બધી વાતો ખોટી છે સરકાર એકદમ તદ્દન ખોટું બોલે છે સરકારના મિનિસ્ટરો ખોટું બોલે છે સરકારના આયોગના ચેરમેનો ખોટું બોલે છે બધા એક નંબરનો બકવાસ કરે છે અને કોઈ પણ એમની વાત સાચી નથી જ્યારે અમે અમારી મહેનત કરી અને બીજા રાજ્યમાંથી ઘાસચારો લઈએ છીએ ત્યારે ગુજરાતની અંદર જે ઘાસચારો રાજસ્થાન અને એમપીમાંથી વેચાણ માટે આવે છે અમારી જે ગાડીઓ છે જે પાંજાપુરમાં આવે છે એને આરટીઓ દ્વારા કાયદેસર હેરાન કરી અને એક ગાડી દીધ 18,000, 20,000, 25,000ની આપણે કીધું નહીં કે જે સરકારે કરવાનું છે કામ એ તમે કરી રહ્યા છો તેમ છતાં તમને રોકવામાં આવે તેમ છતાં રોકવામાં આવે છે ગાડી દીધ 18,000, 20,000, 25,000 પેનલ્ટી લે છે અને જે લોકો વેચવા માટે લઈ જાય છે એ લોકોને 500, 1,000, 2,000 રૂપિયા એમની પાસેથી લઈ અને એમની ગાડી જવા દે છે જ્યારે ગૌશાળાની ગાડીઓ પર આ લોકો કાયદેસરની પેનલ્ટી લે છે ગાડીઓ અટકાવી રાખે છે 4-5 દિવસ અમારે હેરાન થવું પડશે રાતે 12-12 વાગ્યા સુધી બેસી દે એમને કગડી એક પ્રશ્નો નથી હજારો પ્રશ્નો છે આ નિવેડો કેવી રીતે આવશે હજારો પ્રશ્નો પ્રશ્ન એક જ છે કે સરકારે એમને આરટીઓ ઓફિસ કે ચેકપોસ્ટ ઉપર કહેવું છે કે ગૌશાળાની જે પણ ગાડી છે કે પાંજરાપુરની જે પણ ગાડી છે એમને ફ્રીમાં ત્યાં જવા દેવા જોઈએ જેથી કરીને ડરના મારા બહારના જે વેપારીઓ છે ઘાસના વેપારીઓ છે એ ડરના મારા ગુજરાતમાં આવતા નથી અને અહીંયા ઘાસની પરિસ્થિતિ ખરાબ થતી જાય છે આવતીકાલે જ્યારે સીએમ આવવાના છે કયા પ્રકારની આપ રજૂઆત કરવા જવાનો છો કારણ કે અહીંયા કલેક્ટર સાથે આપની વાત થઈ હતી ધારાસભ્ય શશિકાંતભાઈ સાથે વાતચીત થઈ શું વાતચીત થઈ વાતચીતમાં એ લોકો ખાલી આશ્વાસન આપ્યું છે તેની અંદર અમને જરા પછી સંતોષ નથી કેમ કે એમનો જે કાલનો કાર્યક્રમ છે આજે સરકારના પૈસા જે વેડફાનો ધંધો એમણે ચાલુ કર્યો છે જે તળાવ ઊંડા જે પાણી નથી ત્યાં તળાવ ક્યાંથી ભરાવાના છે મોટો સવાલ છે પાણી નથી તળાવ બનાવવાના છે અહીંયા ઘાસચારાની જરૂર છે ઘાસચારો મોકલવામાં નથી આવતો જી મહારાજ જી વાત તો એવી છે કે ઘાસચારો તો નથી જ નથી પણ આ સરકાર જે પ્રકારે કતલખાનાઓને સબસિડી આપે છે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારમાં પણ સબસિડી અપાતી હતી પણ કતલખાનાને 6% સબસિડી અપાતી હતી એ વધારીને 10% કરવામાં આવી અને જે એક્સાઇઝ ડ્યુટી આપવામાં હતી 10% ઘટાડીને 6% કરી હવે જો આ 4% સબસિડી અને 4% એક્સાઇઝ ડ્યુટી 8% વેરિએશન કાઢો માત્ર ગૌશાળા પાંજરાપોળના આપત બધો ખર્ચો નીકળી જાય એમ છે પરંતુ કતલખાનાઓને નિભાવવા છે અને ગૌશાળાઓને મારવી છે અને મર્યા પછી જે પશુઓ તણાઈ જાય પૂરમાં તો એના માટે સહાય આપવા તૈયાર છે સરકાર પણ જીવતા પશુને બચાવવા માટે સરકાર નથી તમે ધ્યાન દો કે આ સરકાર આપ જે સમજી શક્યા છે કે કતલખાનાને પ્રોત્સાહિત કરી રહી છે સરકાર તો બિલકુલ કતલખાનાને પ્રોત્સાહિત કરે છે એટલું જ નહીં મારો સીધો આક્ષેપ નહીં ડોક્યુમેન્ટરી પુરાવા છે કે આ સરકારમાં ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારમાં પહેલી વાર ઇતિહાસમાં એવું બન્યું કે મટન માર્કેટનું ઉદ્ઘાટન સરકારના મંત્રી ગોવિંદ પટેલે કર્યું ભૂતકાળમાં ક્યારેય મુસલમાનોના મોગલોના શાસનમાં નહીં થયું અંગ્રેજોના શાસનમાં નહીં થયું કોંગ્રેસના શાસનમાં નહીં થયું માત્ર ભાજપની સરકારના શાસનમાં ઉનામાં ગોવિંદ પટેલે મટન માર્કેટનું ઉદ્ઘાટન કર્યું આ તમે આ હિન્દુવાદી સરકાર કહેશો અરે એની વાત શું કામ કરો છો મનોહર પારિકર મુખ્યમંત્રી ભાજપના અને મનોહર પારિકરે ગોવામાં એવું કહ્યું અને ફ્લોર ઉપર વિધાનસભાના ફ્લોર ઉપર કે અમે જો ગૌ માસ ખૂટશે તો કર્ણાટકમાંથી આયાત કરીને લોકોને આપશું અને તમે ગૌભક્ત કહેશો આટલાથી પૂરું નહીં થયું અમિત શાહ જ્યારે મેઘાલય જાય છે તો એમના સ્વાગતમાં બી પાર્ટી કરવામાં આવે છે આને તમે ગૌરક્ષા કહેશો તમારે બે મોઢા છે અહીંયા ટૂંકમાં વાત એ આવી રહી છે બે મોઢા છે જી ભરતભાઈ
શું હવે આવતીકાલનો જે કાર્યક્રમ છે? આવતીકાલનો કાર્યક્રમ અમારો એ છે કે આ ઘાસચારો અહીંયા પૂરો થાય કે ના થાય, પણ અમારી એવી ગણતરી છે કે જેવો અમને મોકો મળશે, કારણ કે આ લોકોએ એક બંદોબસ્ત કરી રાખ્યો છે પોલીસનો કે કોઈ પણ સંજોગોમાં આ લોકોને રોકી નાખવા અને કચેરી સુધી ના પહોંચવા દેવા, એટલે અમારી તૈયારી કોઈ પણ સંજોગોમાં એમને ઊંઘતા રાખીને કચેરી સુધી પહોંચવાના છીએ. અને ભૂતકાળમાં પણ અમે પહોંચ્યા છીએ કચેરીમાં, અને કચેરીમાં પહોંચ્યા પછી જ અમને ડોનેશન મળ્યું છે, એના પહેલા ડોનેશન મળ્યું નથી. કે એક 2001 ઉગ્ર લડત આપવી પડે છે પછી જ મળે. હા, ઉગ્ર લડત આપ્યા વગર મળવાનું નથી. અને આ લોકો અમને અત્યારે આશ્વાસન આપી અને ગોળ કરી અને અમારામાં ફૂટ પાડવાની કોશિશ કરી રહ્યા છે, પણ બનાસકાંઠાની અત્યારે તમામ ગૌશાળા પાંજરાપોળની હાલત એ છે કે એમાં બધા જ પશુ મરી જશે જો આ લોકો ઘાસચારો નહીં આપે, પૂરું નહીં કરે. તો અમારી તો તૈયારી છે, અમારી મિલકતો વેચીને પણ પૂરું કરવાનું તૈયાર કરશું, પણ કલેક્ટર કચેરીમાં જઈને તૈયાર કરશું, અહીંયા નહીં કરીએ. આખરે જવાબદાર કોણ હશે જો આ અબોલ પશુઓ મોતને ભેટે? જવાબદાર કોણ? સરકાર જ રહેશે. આજે અમારે આ યુવાનોને દરેક તહેવારે પૈસા માંગવા જવું પડે છે, દરેક જગ્યાએ કે પાંજરાપોળ માટે ફંડ આપો. તો આ સરકાર શું કામની કે આ ગૌ એમની છે, એમના કેસોની સરકાર છે, તો એ પૈસા પૂરા ના પાડે તો આ સરકાર અહિંસાવાદી કઈ રીતે કહી શકીએ આપણે? અને આ સરકારની ફરજમાં આવે છે કે દરેક પશુને ભરણ પોષણ કરવાના પૈસા મોકલે, નહીંતર આ પશુ છૂટા મૂકવામાં આવશે અને મામલતદાર ઓફિસની આગળ આ પશુ રખડતા હશે. આ જે ડીસાનું શહેર આખું હલચલ થઈ જશે સરકારે પૈસા મોકલવા. તો ગાંધીનગર સુધી તેનો પડખો પડશે જો આવતીકાલે હવે કોઈ પ્રકારનો નિર્ણય લેવામાં નહીં આવે તો, કારણ કે ગાય વગાડીને તો જરૂર કહેવામાં આવે છે જ્યારે વોટ માંગવાની વારો આવે છે ત્યારે, પરંતુ જે અબોલ પશુઓ છે જેમને ખરેખર અત્યારે ભૂખ્યા છે તેમની આંતળી અત્યારે બોલી રહી છે. જો સરકાર સાંભળતી હોય તો સાંભળી લે કે હવે તેમને જરૂર છે ઘાસચારાની, જો નહીં મળે તો પછી હવે ડીસાની જનતા બનાસકાંઠાની જનતા હવે ઉગ્ર આંદોલન કરવાની છે આવતીકાલે. રજા આપશો, બિગ ડિબેટમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર. લાઇન્સના પ્રાયોજક છે રૂપમંત્રા આયુર્વેદિક ફેસ ક્રીમ, યે કોઈ કોસ્મેટિક